ઓમ શાંતિ વીસ છ બે હજાર એકવીસ આજના મીઠા બાપાના મધુર મહાવાક્ય બાવીસ એક અઠ્યાસી અવ્યક્ત મહાવાક્ય હિંમતનો પહેલો કદમ સમર્પણતા બ્રહ્મા બાપની જીવન કહાની આજે સ્નેહના સાગર બાપ દાદા પોતાના સ્નેહી બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યા છે દરેક સ્નેહી આત્માઓને એક જ લગ્ન છે શ્રેષ્ઠ સંકલ્પ છે કે અમે બધા બાપ સમાન બનીએ સ્નેહમાં સમાઈ જઈએ સ્નેહમાં સમાઈ જવું અર્થાત બાપ સમાન બનવું બધાના દિલમાં આ દ્રઢ સંકલ્પ છે કે અમારે બાપ દાદા દ્વારા પ્રાપ્ત થયેલ સ્નેહ શક્તિશાળી પાલના અને અખૂટ અવિનાશી ખજાનાઓનું રિટર્ન અવશ્ય કરવાનું છે રિટર્નમાં શું આપશો સિવાય દિલના સ્નેહના તમારી પાસે બીજું છે જ શું જે પણ છે તે બાપનું આપેલું જ છે તે જ આપશું બાપ સમાન બનવું એ જ રિટર્ન છે અને આ બધા કરી શકો છો બાપ દાદા જોઈ રહ્યા હતા કે આજકાલ બધાના દિલમાં વિશેષ બ્રહ્મા બાપની સ્મૃતિ વધારે મર્જ છે સ્મૃતિ શરીરની નથી પરંતુ ચરિત્રની વિશેષતાઓની સ્મૃતિ છે કારણ કે અલૌકિક બ્રાહ્મણ જીવન જ્ઞાન સ્વરૂપ જીવન છે જ્ઞાન સ્વરૂપ હોવાના કારણે દેહની સ્મૃતિ પણ દુઃખની લહેર નહીં લાવશે અજ્ઞાની જીવનમાં પણ કોઈને યાદ કરશો તો સામે દેહ આવશે દેહના સંબંધના કારણે દુઃખ અનુભવ થશે પરંતુ આ બ્રાહ્મણ બાળકોને બાપની સ્મૃતિ આવતા સમર્થી આવી જાય છે કે અમારે પણ બાપ સમાન બનવું જ છે અલૌકિક બાપની સ્મૃતિ સમર્થિ અર્થાત શક્તિ અપાવે છે ભલે કોઈ કોઈ બાળકો દિલનો સ્નેહ નયનોના મોતીઓ દ્વારા પણ પ્રગટ કરે છે પરંતુ દુઃખના આંસુ નહીં વિયોગના આંસુ નહીં આ સ્નેહના મોતી છે દિલના મિલનનો સ્નેહ છે વિયોગી નથી પરંતુ રાજયોગી છે કારણ કે દિલનો સાચો સ્નેહ શક્તિ અપાવે છે કે જલ્દીથી જલ્દી પહેલાં હું બાપને રિટર્ન આપું રિટર્ન આપવું અર્થાત સમાન બનવું આ વિધિથી જ પોતાના સ્નેહી દાદાની સાથે સ્વીટ હોમમાં રિટર્ન થશો અર્થાત સાથે પાછા જશો રિટર્ન કરવાનું પણ છે અને બાપની સાથે રિટર્ન જવાનું પણ છે એટલે તમારો સ્નેહ કે યાદ દુનિયાથી ન્યારા અને બાપના પ્યારા બનવાનો છે તો બાપ દાદા બાકોનો સમર્થ બનવાનો સંકલ્પ સમાન બનવાનો ઉમંગ જોઈ રહ્યા હતા બ્રહ્મા બાપની વિશેષતાઓને જોઈ રહ્યા હતા જો બ્રહ્મા બાપની વિશેષતાઓનું વર્ણન કરે તો કેટલી હશે દરેક કદમમાં વિશેષતાઓ રહી સંકલ્પમાં પણ સર્વને વિશેષ બનાવવાનો દરેક સમયે ઉમંગ ઉત્સાહ રહ્યો પોતાની વૃત્તિ દ્વારા દરેક આત્માને ઉમંગ ઉત્સાહમાં લાવવા આ વિશેષતા સદા જ રૂપમાં જોઈ વાણી દ્વારા હિંમત આપવા વાળા ના ઉમીદને ઉમીદમાં લાવવા વાળા નિર્બળાત્માને ઉડતી કળાની વિધિથી ઉડાડવા વાળા સેવાના યોગ્ય બનાવવા વાળા દરેક બોલ અણમોલ મધુર યુક્તિયુક્ત હતા એવી જ રીતે કર્મમાં બાળકોની સાથે દરેક કર્મમાં સાથી બની કર્મ યોગી બનાવ્યા ફક્ત સાક્ષી થઈને જોવાવાળા નહીં પરંતુ સ્થૂળ કર્મના મહત્વને અનુભવ કરાવવા માટે કર્મમાં પણ સાથી બન્યા જે કર્મ હું કરીશ મને જોઈ બાળકો સ્વત જ કરશે આ પાઠને સદા કર્મ કરીને ભણાવ્યો સબંધ સંપર્કમાં નાના બાળકોને પણ સબંધથી બાળકો સમાન બની ખુશ કર્યા વાનપ્રસ્થિને પણ વાનપ્રસ્થ રૂપથી અનુભવી બની સબંધ સંપર્કથી સદા ઉમંગ ઉત્સાહમાં લાવ્યા બાળ સાથે બાળરૂપ યુવા સાથે યુવા રૂપ અને વૃદ્ધ સાથે વૃદ્ધ રૂપ બની સદા આગળ વધાર્યા સદા સંબંધ સંપર્કથી દરેકને પોતાના પણાનો અનુભવ કરાવ્યો નાનું બાળક પણ કહેશે કે જેટલો બાબા મને પ્રેમ કરે એટલો કોઈ નથી કરતા તો દરેકને એટલો પ્રેમ આપ્યો જે દરેક સમજે કે બાબા મારા છે આ છે સંબંધ સંપર્કની વિશેષતા જોવામાં દરેક આત્માની વિશેષતા કે ગુણ જોવા વિચારવામાં જુઓ સદા જાણવા છતાં પણ કે આ લાસ્ટ નંબરનો દાણો છે પરંતુ એવી આત્માના પ્રતિ પણ સદા આગળ વધે એમ દરેક આત્મા પ્રતિ શુભ ચિંતક રહ્યા એવી વિશેષતાઓ બધા બાળકોએ અનુભવ કરી આ બધી વાતોમાં સમાન બનવું અર્થાત ફોલો ફાધર કરવું છે આ ફોલો ફાધર કરવું કોઈ મુશ્કેલ છે શું એને જ સ્નેહ એને જ રિટર્ન આપવું કહેવાય છે તો બાપ દાદા જોઈ રહ્યા હતા કે દરેક બાળકે હમણાં સુધી કેટલું રિટર્ન કર્યું છે લક્ષ્ય તો બધાનું છે પરંતુ પ્રત્યક્ષ જીવનમાં જ નંબર વન છે બધા નંબર વન બનવા ઈચ્છે છે બીજો ત્રીજો નંબર બનવું કોઈ પસંદ નહીં કરશે આ પણ લક્ષ્ય શક્તિશાળી સારું છે પરંતુ લક્ષ અને લક્ષણ સમાન હોવું એ જ સમાન બનવું છે એના માટે જેમ બ્રહ્મા બાપે પહેલો કદમ હિંમતનો ક્યો ઉઠાવ્યો જે કદમથી પદ્મા પદમ ભાગ્યવાન આદિથી અનુભવ કર્યો પહેલો કદમ હિંમતનો બધી વાતોમાં સમર્પણતા સર્વસ્વ સમર્પણ કર્યું કંઈ વિચાર્યું નહીં કે શું થશે કેવી રીતે થશે એક સેકન્ડમાં બાપની શ્રેષ્ઠ મત પ્રમાણે બાપે જે ઈશારો આપ્યો બાપનો ઈશારો અને બ્રહ્મા બાપનું કર્મ કે કદમ આને કહેવાય છે હિંમતનો પહેલો કદમ તનને પણ સમર્પણ કર્યું મનને પણ સદા મનમના ભાવની વિધિથી સિદ્ધિ સ્વરૂપ બનાવ્યું એટલે મન અર્થાત દરેક સંકલ્પ સિદ્ધ અર્થાત સફળતા સ્વરૂપ બને ધનને કોઈ ભવિષ્યની ચિંતા વગર નિશ્ચિંત બની ધન સમર્પણ કર્યું કારણ કે નિશ્ચય હતો કે આ આપવાનું નથી પરંતુ પદમ ગુણા લેવાનું છે એમ સંબંધને પણ સમર્પિત કર્યા અર્થાત લૌકિકને અલૌકિક સંબંધમાં પરિવર્તન કર્યા છોડ્યા નહીં કલ્યાણ કર્યું પરિવર્તન કર્યું હું પણ આની બુદ્ધિ અભિમાનની બુદ્ધિ સમર્પિત કરી એટલે સદા તન મન બુદ્ધિથી નિર્મળ શીતળ સુખદાયી બની ગયા કેવા પણ લૌકિક પરિવારથી કે દુનિયાની અજાણી આત્માઓથી પરિસ્થિતિઓ આવી પરંતુ સંકલ્પમાં પણ સ્વપ્નમાં પણ ક્યારેય સંશયના સૂક્ષ્મ સ્વરૂપ સંકલ્પ માત્ર પણ હલચલમાં નહીં આવ્યા બ્રહ્માની વિશેષતા આ વાતની કમાલ રહી જે તમારા બધાની આગળ સાકાર રૂપમાં બ્રહ્મા બાપ ઉદાહરણ હતા પરંતુ બ્રહ્માની આગળ કોઈ સાકાર ઉદાહરણ નહોતું ફક્ત અટલ નિશ્ચય બાપની શ્રીમતનો આધાર રહ્યો તમારા બધા માટે તો બહુ જ સહજ છે અને જેટલા જે પાછળથી આવ્યા છે એમના માટે તો વધારે જ સહજ છે કારણ કે અનેક આત્માના પરિવર્તનનું શ્રેષ્ઠ જીવન તમારી આગળ ઉદાહરણ છે આ કરવાનું છે બનવાનું છે સ્પષ્ટ છે એટલે તમને બધાને કેમ શું ના પ્રશ્નો ઉઠવાની શક્યતાઓ નથી બધું જોઈ રહ્યા છો પરંતુ બ્રહ્મા બાપની આગળ પ્રશ્નો ઉઠવાની શક્યતાઓ હતી શું કરવાનું છે આગળ શું થવાનું છે સાચું કરી રહ્યો છું કે ખોટું કરી રહ્યો છું આ સંકલ્પ ઉઠવા સંભવ સંભવ હતા પરંતુ અસંભવ સંભવને અસંભવ બનાવ્યું એક બળ એક ભરોસો એ જ આધારથી નિશ્ચય બુદ્ધિ નંબર વન વિજય બની ગયા આ જ સમર્પણતાના કારણે બુદ્ધિ સદા હલકી રહી બુદ્ધિ પર બોજ ન રહ્યો મન નિશ્ચિંત રહ્યું ચહેરા પર સદા બેફિકર બાદશાહના ચિહ્નો સ્પષ્ટ જોયા ત્રણસો પચાસ બાળકોને ખાવા માટે લોટ નહીં અને સમય પર બાળકોને ખાવાનું ખવડાવ્યું છે એવું તો વિચાર કરો એવી હાલતમાં કોઈ બેફિકર રહી શકે છે એક વાગે ઘંટી વાગવાની છે અને અગિયાર વાગ્યા સુધી લોટ નથી કોણ બેફિકર રહી શકે એવી હાલતમાં પણ હર્ષિત અચળ રહ્યા આ બાપની જવાબદારી છે મારી નથી હું બાપ તો બાળકો પણ બાપના છે હું નિમિત્ત છું એવો નિશ્ચય અને નિશ્ચિંત કોણ કરી શકે રહી શકે મન બુદ્ધિથી સમર્પિત આત્મા જે પોતાની બુદ્ધિ ચલાવે કે ખબર નહીં શું થશે બધા ભૂખ્યા તો નહીં રહી જાય આ તો નહીં થશે તે તો નહીં થશે એવા વ્યર્થ સંકલ્પ કે સંશયની શક્યતાઓ હોવા છતાં પણ સમર્થ સંકલ્પ ચાલ્યા કે સદા બાપ રક્ષક છે કલ્યાણકારી છે આ વિશેષતા છે સમર્પણતાની તો જેમ બ્રહ્મા બાપે સમર્પણ થવાનો પહેલો કદમ હિંમતનો ઉઠાવ્યો એમ ફોલો ફાધર કરો નિશ્ચયની વિજય અવશ્ય થાય છે તો સમય પર લોટ પણ આવી ગયો ઘંટી પણ વાગી ગઈ અને પાસ થઈ ગયા આને કહેવાય પ્રશ્નાર્થ ચિહ્ન અર્થાત ટેઢો રસ્તો ન લઈ સદા કલ્યાણનું બિંદુ લગાવો ફૂલ સ્ટોપ આ વિધિથી જ સહજ પણ થશે અને સિદ્ધિ પણ પ્રાપ્ત થશે તો આ પણ બ્રહ્માની કમાલ આજે પહેલો એક કદમ સંભળાવ્યો ફિકરના બોઝથી પણ બેફિકર બની જાઓ આને જ કહેવાય છે સ્નેહનું રિટર્ન કરવું અચ્છા સદા દરેક કદમમાં બાપને ફોલો કરવાવાળા દરેક કદમમાં સ્નેહનું રિટર્ન કરવાવાળા સદા નિશ્ચિત બુદ્ધિ બની નિશ્ચિંત બેફિકર બાદશાહ રહેવા વાળી મન વાણી કર્મ સંબંધમાં બાપ સમાન બનવા વાળી સદા શુભ ચિંતક સદા દરેકની વિશેષતા જોવા વાળી દરેક આત્માને સદા આગળ વધારવા વાળા એવા બાપ સમાન બાળકોને સ્નેહી બાપના સ્નેહ સંપન્ન યાદ પ્યાર અને નમસ્તે પાર્ટીઓથી મુલાકાત પહેલું છે પોતાની ઊંચેથી ઊંચા બાપની ઊંચેથી ઊંચી બ્રાહ્મણ આત્મા સમજો છો બ્રાહ્મણ સૌથી ઊંચા ગવાય છે ઊંચાની નિશાની સદા બ્રાહ્મણોની ચોટી દેખાડે છે દુનિયાવાળાઓએ નામધારી બ્રાહ્મણોની નિશાની ચોટી દેખાડી દીધી છે તો ચોટી રાખવાવાળા નહીં પરંતુ ચોટીની સ્થિતિમાં રહેવાવાળા એમણે સ્થૂળ નિશાની દેખાડી દીધી છે હકીકતમાં છે ઊંચી સ્થિતિમાં રહેવાવાળા બ્રાહ્મણોને જ પુરુષોત્તમ કહેવાય છે પુરુષોત્તમ અર્થાત પુરુષોથી ઉત્તમ સાધારણ મનુષ્ય આત્માઓથી ઉત્તમ એવા પુરુષોત્તમ છો ને પુરુષ આત્માને પણ કહે છે શ્રેષ્ઠ આત્મા બનવાવાળા અર્થાત પુરુષોથી ઉત્તમ પુરુષ બનવાવાળા દેવતાઓને પણ પુરુષોત્તમ કહે છે કારણ કે દેવાત્માઓ છે તમે દેવ આત્માઓથી પણ ઊંચા બ્રાહ્મણ છો આ નશો સદા રહે બીજા નશા માટે કહેશે ઓછો કરો રૂહાની નશા માટે બાપ કહે છે વધારતા ચાલો કારણ કે આ નશો નુકસાનવાળો નથી બીજા બધા નશા નુકસાનવાળા છે આ ચઢાવવાવાળો છે તે નીચે પાડવાવાળો છે જો રૂહાની નશો ઉતરી ગયો તો જૂની દુનિયાની સ્મૃતિ આવી જશે નશો ચઢેલો હશે તો નવી દુનિયાની સ્મૃતિ રહેશે આ બ્રાહ્મણ સંસાર પણ નવો સંસાર છે સત્યુગથી પણ આ સંસાર અતિ શ્રેષ્ઠ છે તો સદા આ સ્મૃતિથી આગળ વધતા જાઓ સદા પોતાને વિશ્વ રચતા બાપની શ્રેષ્ઠ રચના અનુભવ કરો છો બ્રાહ્મણ જીવન અર્થાત વિશ્વ રચતાની શ્રેષ્ઠ રચના ડાયરેક્ટ બાપની રચના છે આ નશો છે દુનિયાવાળા તો ફક્ત અંજાન બનીને કહે છે કે અમને ભગવાને જન્મ આપ્યો છે તમે બધા પણ પહેલાં અજાણ થઈને કહેતા હતા પરંતુ હવે જાણો છો કે આપણે શિવવંશી બ્રહ્માકુમાર કુમારી છીએ તો હવે જ્ઞાનના આધારથી સમજતી કહો છો કે અમને ભગવાને જન્મ આપ્યો છે અમે મુખવંશાવલી છીએ ડાયરેક બાપે બ્રહ્મા દ્વારા રચના રચી છે તો બાપ દાદા કે માતા પિતાની રચના છો ડાયરેક્ટ ભગવાનની રચના આ હમણાં અનુભવથી કહી શકો છો તો ભગવાનની રચના કેટલી શ્રેષ્ઠ હશે જેવા રચયતા તેવી રચના હશે ને આ નશો અને ખુશી સદા રહે છે પોતાને સાધારણ તો નથી સમજતા આ રહસ્ય જ્યારે બુદ્ધિમાં આવી જાય તો સદા રૂહાની નશોને ખુશી ચહેરા પર કે ચલનમાં સ્વતઃ જ રહે છે તમારો ચહેરો જોઈને કોઈને અનુભવ થાય કે સાચી જ આ શ્રેષ્ઠ રચતાની રચના છે જેમ રાજાની રાજકુમારી હોય તો એની ચલનથી ખબર પડી જાય છે કે આ રોયલ ઘરની છે આ સાહુકાર ઘરની છે કે આ સાધારણ ઘરની છે એવી રીતે તમારી ચલનથી ચહેરાથી અનુભવ થાય કે આ ઊંચી રચના છે ઊંચા બાપના બાળકો છે કુમારીઓથી કન્યાઓ સો બ્રાહ્મણોથી ઉત્તમ ગવાયેલી છે આ મહિમા કેમ છે કારણ કે જેટલા સ્વયં શ્રેષ્ઠ હશે એટલા જ બીજાને પણ શ્રેષ્ઠ બનાવી શકશો તો શ્રેષ્ઠ આત્માઓ છીએ આ ખુશી રહે છે તો કુમારીઓ સેવાધારી બની સેવામાં આગળ વધતી ચાલો કારણ કે આ સંગમ યુગ છે થોડા સમયનો યુગ એમાં જેટલું જે કરવા ઈચ્છો એટલું કરી શકો છો તો શ્રેષ્ઠ લક્ષ અને શ્રેષ્ઠ લક્ષણવાળા છો ને જ્યાં લક્ષ્ય અને લક્ષણ શ્રેષ્ઠ છે ત્યાં પ્રાપ્તિ પણ સદા શ્રેષ્ઠ અનુભવ થાય છે તો સદા ઐશ્વર્ય જીવનનું ફળ ખુશી અને શક્તિ બંને અનુભવ કરો છો દુનિયામાં ખુશી માટે ખર્ચો કરે છે તો પણ પ્રાપ્તિ નથી થતી જો થાય છે તો પણ અલ્પકાળની અને ખુશીની સાથે સાથે દુઃખ પણ હશે પરંતુ આપ લોકોનું જીવન સદા ખુશીનું થઈ ગયું દુનિયાવાળા ખુશી માટે તડપે છે અને તમને ખુશી પ્રત્યક્ષ ફળના રૂપમાં મળી રહી છે ખુશી જ તમારા જીવનની વિશેષતા છે જો ખુશી નથી તો જીવન નથી તો સદા પોતાની ઉન્નતિ કરતાં સાથે આગળ વધી રહ્યા છો ને બાપ દાદા ખુશ થાય છે કે કુમારીઓ સમય પર બચી ગઈ નહીં તો ઉલટી સીડી ચડીને પાછી ઉતરવી પડત ચઢો અને ઉતરો મહેનત છે ને જુઓ કોઈ પણ પ્રવૃત્તિવાળા છે તો પણ કહેવું તો બ્રહ્માકુમાર કુમારી પડે બ્રહ્મા અધર કુમાર તો નથી કહેતા તો પણ કુમાર કુમારી બન્યા ને તો સીડી ઉતર્યા અને તમને ઉતરવું નથી પડતું બહુ ભાગ્યવાન છો સમય પર બાપ મળી ગયા કુમારી જ પૂજાય છે કુમારી જ્યારે ગૃહસ્થિ બની જાય છે તો બકરી બની બધાની આગળ માથું નમાવતી રહે છે તો બચી ગયા ને તો સદા પોતાને એવા ભાગ્યવાન સમજી આગળ વધતા જાઓ અચ્છા માતાઓથી બધી શક્તિશાળી માતાઓ છો ને કમજોર તો નથી બાપ દાદા માતાઓ પાસેથી શું ઈચ્છે છે એક એક માતા જગત માતા બની વિશ્વનું કલ્યાણ કરે પરંતુ માતાઓ ચતુરાઈથી કામ કરે છે જ્યારે લૌકિક કાર્ય હોય છે તો કોઈને કોઈને નિમિત્ત બનાવીને નીકળી જાય છે અને જ્યારે ઈશ્વરીય કાર્ય હોય તો કહેશે બાળકો છે કોણ સંભાળશે પાંડવોને તો બાપ દાદા કહે છે સંભાળવાનું છે કારણ કે રચતા છે પાંડવ શક્તિઓને ફ્રી કરે ડ્રામા અનુસાર વર્તમાન સમયે માતાઓને ચાન્સ મળ્યો છે એટલે માતાઓને આગળ રાખવાની છે હવે બહુ સેવા કરવાની છે આખા વિશ્વનું પરિવર્તન કરવાનું છે તો સેવા પૂરી કરી કેવી રીતે કરશો તીવ્ર ગતિ જોઈએ ને તો પાંડવ શક્તિઓને ફ્રી કરો તો સેવા કેન્દ્રો ખુલે અવાજ બુલંદ થાય અચ્છા મીઠા મીઠા સિકિલદા બાકોપતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે આપણે બધા રૂહાની બાળકોની રૂહાની બાપને નમસ્તે શુક્રિયા બાબા શુક્રિયા આપનો પદ્મા પદ્મ શુક્રિયા વરદાન છે સર્વરૂપોથી સર્વ સંબંધોથી પોતાનું સર્વસ્વ બાપના આગળ અર્પણ કરવાવાળા સાચા સ્નેહી ભવ જેનાથી અતિ સ્નેહ હોય છે તો એ સ્નેહના માટે બધાનો કિનારો કરી સર્વસ્વ એના આગળ અર્પણ કરી દે છે જેમ બાપનો બાળકોથી સ્નેહ છે એટલે સદાકાળના સુખોની પ્રાપ્તિ સ્નેહી બાળકોને કરાવે છે બાકી બધાને મુક્તિધામમાં બેસાડી દે છે એવા બાળકોના સ્નેહનું સબૂત છે સર્વરૂપો સર્વ સંબંધોથી પોતાનું સર્વસ્વ બાપના આગળ અર્પણ કરવું જ્યાં સ્નેહ છે ત્યાં યોગ છે અને યોગ છે તો સહયોગ છે એક પણ ખજાનાને મનમતથી વ્યર્થ ગુમાવ ગુમાવી ન શકાય સ્લોગન છે સાકાર કર્મમાં બ્રહ્મા બાપને અને અશરી બનવામાં સાકાર બાપને ફોલો કરો સૂચના છે આજે મહિનાનો ત્રીજો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે બાબાના બધા બાળકો સાંજે સાડા છથી સાડા સાત વાગ્યા સુધી વિશેષ પોતાના ઈષ્ટદેવ ઇષ્ટદેવી રૂપમાં સ્થિત થઈ ભક્ત આત્મોની પ્રકાર સાંભળી ઉપકાર કરો રહેમ દાતા સ્વરૂપમાં સ્થિત થઈ એમને સુખ શાંતિની અંજલી આપવાની સેવા કરો ઓમ શાંતિ